હર્ષ હવે તો શરમ કરો તમારી ભાજપ સરકારના ધારાસભ્ય કહી રહ્યા છે કે દુષ્કર્મના આરોપીઓને તમારી પોલીસની ધાક નથી રહી તમારી પોલીસથી દુષ્કર્મના આરોપીઓ ડરતા પણ નથી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડભોઈ ધારાસભ્ય શૈલેષ સોટા હર્ષ સંઘવી દાહોદ દુષ્કર્મ કેસમાં તમારા ભાજપના કાર્યકર હતા જસદણ દુષ્કર્મ કેસમાં પણ તમારા જ ભાજપના નેતાઓ હતા તો પહેલા શૈલેષ સોટાને સાંભળીએ કે જેઓ માત્ર દેખાડો કરવા દુષ્કર્મના આરોપીઓને એન્કાઉન્ટર કરી દેવું જોઈએ તેવું કહેતા વધુમાં શું કહી રહ્યા છે ઘટનાઓ બહુ દુઃખદ છે અને ગુજરાતમાં તો ખાસ અને આ બધી જ ઘટનાઓ પાછળ ફર લોકો પકડાયા છે ત્યારે મારા અંગત વિચારો તો કે આવા લોકોને એન્કાઉન્ટર એન્કાઉન્ટર કરવા માટે પોલીસને છૂટ આપવી જોઈએ પોલીસની ધાક હોવી જોઈએ કારણ કે અત્યારે જે રીતે આ બનાવો બની રહ્યા છે એમાં એવું એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે પોલીસની કોઈ જીત નથી રહે પોલીસે સુંદર કામગીરી કરી છે તમામ બનાવવામાં વડોદરામાં અડતાલીસ કલાકમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યા સુરતમાં ભાગતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા અને એમ એક આરોપીનો ગભરાઈને હાર્થ અટેકી મરણ પણ થયું છે એ એમના કર્મ એમને જે તે મૃત્યુ તરફ લઈ ગયું છે પણ આવાને એન્કાઉન્ટર કરતા પણ ધચકાવું ના જોઈએ અને એમાં તમામે પોલીસની પડખે રહેવું જોઈએ કોઈ વાદ વિવાદ હોવો ના જોઈએ કોઈ પણ દીકરી પર આવું કૃત્ય કરે એને સાંખી નહીં જોઈએ ધારાસભ્ય દુષ્કર્મ ના કેસ માં માંગણી કરી રહ્યા છે તો શૈલેષ સાહેબ રાહશાની જોઈ રહ્યા છો સાંસદ તમારા ધારાસભ્યો તમારા સરકાર તમારી અને સરકારમાં તમે પોતે ધારાસભ્ય

રાજ્યમાં સાતસો અડસઠ પોલીસ સ્ટેશન બારસો થી વધુ પોલીસ પોસ્ટલ ડીજીપી સત્તર આઈજીપી ઓગણીસ ડીઆઈજી એકસો એકવીસ એસપી બસો ને ઓગણસી ડી વાયપી એક હજાર બસો ને ત્રેવીસ પીઆઈ બે હજાર એકસો પીએસઆઈ પચાસ હજાર થી પણ વધુ જવાનો પોલીસ પાસે તેર હજાર થી પણ વધારે વાહનો છે બજેટ પાછળ દર વર્ષે સરકાર પાંચ હજાર કરોડ નો ખર્ચ કરે છે છતાં પણ ગર્વ શરમ પડે છે કારણ કે આપણી દીકરીઓની લાજ આપણું આપણે બચાવી નથી શકતા જો સરકાર આટલી બધી વ્યવસ્થા આપતી હોય આટલો ખર્ચ કરતી હોય તો ખરેખર શરમ કરવી જોઈએ ગુજરાત પોલીસને કે તેઓ આવા આરોપીઓ છે તેમને રોકી નથી શકતી તેમને ડર નથી લાગતી આ પોલીસની ગુજરાતના જે દુષ્કર્મીઓ છે તેમને એક પછી એક ઘટનાઓ બની રહી છે ઘટનાઓ રોકાવવાનું નામ નથી લઈ રહી ગુજરાતમાં એક મહિનાની અંદર આ આઠમી ઘટના બની છે અનેક દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે હવે તો ભાજપના ધારાસભ્ય પોતે આ તંત્ર અને જે સરકાર છે તેની પોલ ખોલી રહ્યા છે હર્ષ સંઘવી જે મોટી મોટી ડમફાસો મારે છે પોતાના નિવેદનો આપે છે તેમની પોલીસ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને હવે તો ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટા કહી રહ્યા છે કે ગુજરાત પોલીસનો કોઈને ડર જ નથી રહ્યો ત્યારે શૈલેષ સોટાના નિવેદન વિશે તમારું શું માનવું છે શું ખરેખર હવે ગુજરાત પોલીસનો ડર આરોપીઓને નથી રહ્યો શું ગુજરાત પોલીસ પાછળ જે ગુજરાત સરકાર ખર્ચ કરે છે તે નિષ્ફળ નીવડ્યો છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર